तो चाणस्मा तालुकामां वडाप्रधान श्री नरेन्द्र मोदीना जन्मदिवस निमित्ते सेवा पखवाड़ियानी उजवणीना भागरूपे फ्री निदान कैम्पनुं आयोजन करायुं। तो चाणस्मा तालुकाना वडाप्रधान श्री नरेन्द्र मोदीना जन्मदिवस निमित्ते सेवा पखवाड़ियानी उजवणीना भागरूपे फ्री निदान कैम्पनुं आयोजन करायुं। चाणस्मा शहर तथा तालुकानी जनताना लाभार्थी श्री मुकेशभाईजी पटेलना सौजन्यथी सर्वरोग फ्री निदान कैम्पमां स्पेशलिस्ट डॉक्टरनी निःशुल्क सेवा उपलब्ध थई हती। आते आ कैम्पमां वधुमां वधु मोटी संख्यामां लाभ लेवा जाहेर जनताने अपील करवामां आवी हती अने 2000 थी पण वधारे फ्री निदान कैम्पनो लाभ लीधो हतो। तेमज रोगना निष्णात जनरल फिजिशियन हाड़काना रोगो चामडीना रोग कान नाक गळा आँख जेवा तमाम रोगोनुं निदान करवामां आव्युं हतुं। तेमज मुख्य अतिथि गुजरात प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल हाजर रह्या हता। चेरमेन श्री मुकेशभाई पटेले जणाव्युं हतुं के कैम्पनो मुख्य हेतु ए छे के जे नाना नाना छेवाड़ाना गामो छे अने त्यांना जे गरीब लोको छे पोतानुं के परिवारनुं कोईपण सभ्य बीमार होय तो विना मूल्ये इलाज करावी शके छे। मारुं नाम पटेल दीप कुमार जितेन्द्रभाई। આર્યો ફ્રી નિદાન કેમ્પ સારામાં સારું આયોજન છે। આજુબાજુના ગામના આજુબાજુ તાલુકાના ગામના ઘણા લોકો અહીંયા આયોજન જોડાયા છે અને તેમને નિદાન મળ્યું છે અને આ કેમ્પનું આયોજન પટેલ મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે જે અહીંયા છાણસમાના નાગરિક છે અને તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાન મળે એવી અમારી બધા લોકોની માંગણી છે અને એ આટલું જ નહીં એના સિવાય કોરોનામાં પણ ઓક્સિજન વખતે અન્ય તાલુકા કચેરીના કામો ને ઘણા બધા બધા લોકોની મદદ કરે છે। કોઈ પણ લોક નાનો કે મોટો જાય તો આદરપૂર્વક એમનું માન આપે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આપે છે। મારું નામ ગિરીશકુમાર પી પટેલ, હું વ્યવસાય વકીલ છું અને મુકેશભાઈને સાથે છેલ્લા 25 વર્ષથી અમે સંકળાયેલા છીએ મુકેશભાઈ દાઢી સાથે અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર છીએ અને કોઈ પણ કોમનો માણસ હોય એ પ્રથમથી જ આગળ પડીને કામ કરે છે અને આવા દરેક સેવા કેમ્પમાં એનું પ્રથમ સ્થાન હોય છે। આજે પણ એ નરેન્દ્ર શ્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના જન્મ નિમિત્તે જે દેશમાં માટે જે એમને કેમ્પનું પણ એમને પોતાના સ્વખર્ચે આયોજન કર્યું છે અને આવા દરેક કાર્યમાં એ સહભાગી થાય છે। એમનું કામ એમની ઓફિસમાં જાય તો એને ધક્કો ખાવો નહીં પડતો અને એ રીતે કામ એમનું થઈ જતું હોય છે અને આવા માણસો આગળ જાય અને વિધાનસભા જેવા કાર્યકર ધારાસભ્ય તરીકે જાય તો આ તાલુકાનો ઘણો વિકાસ થતો એમ છે। મુકેશકુમાર જયંતિલાલ, નરેન્દ્રભાઈના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે જે સપ્તાહ ઉજવવાનું છે એ સપ્તાહ અનુસંધાને આજે મહાત્મા ગાંધીના જન્મદિવસે સેવા કેમ્પનું ફ્રી સેવા કેમ્પનું નિદર્શનનું આયોજન કરેલ છે। આશરે 2000-2500 લોકો ભાગ લેશે એવી અપેક્ષા છે। અત્યાર સુધીમાં મારા અંદાજ મુજબ કેટલું થયું છે 1500 જેવા લગભગ થઈ ગયા છે। આની પહેલા તો અમે અત્યારે તો પહેલો જ કેમ્પ કરીએ છીએ। હા, બ્લડ ડોનેશન કેમ્પને એવું અમે સમાંતરે કરતા રહીએ છીએ અને હમણાં જ લગભગ 20 દિવસ થયા હશે તો અમે એક બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો। બસ લોકોની સુખાકારી માટે અને લોકોને સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે અને સામાન્ય માણસ પણ એનું પોતાના શરીરનું નિદર્શન કરાવી શકે અને રોગમુક્ત થાય। હું ભગીરથભાઈ પટેલ, હોસ્પિટલ ટ્રસ્ટી। આજે આપણે જે હોસ્પિટલના પ્રાંગણમાં છીએ એ ચાણસ્મા અને ચાણસ્માની આજુબાજુના સર્વે વિસ્તારોને સાંકળી લેતી બહુ જ સેવાકીય હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં હું એક ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળી રહ્યો છું। KB જનરલ હોસ્પિટલ એ ચાણસ્મા અને આખા વિસ્તારનું એક નાક છે અને ઘણી બધી સેવાઓ સતત કરે છે। કોરોના કાળમાં તો અદ્ભુત સેવાઓ આપેલી અને એક પણ મરણ ન થવા દીધું ત્યાં સુધીની સેવા આ હોસ્પિટલે આપી છે। આજે આ હોસ્પિટલની અંદર એક સુંદર કામ થયું છે અને એ સર્વ રોગ નિવારણ કેન્દ્ર, સર્વ રોગ નિદાન કેન્દ્ર તરીકે
प्रस्तापित तो छे पण आजे वर्क थयुं छे अने ए वर्क में अमने बहु आनंद थाय छे के आ विस्तारना एक परगजु एवा अने एने हवे नेता तरीके प्रस्थापित करी रह्या छे आ विस्तारमां एवा मुकेश भाई पटेल जेने हुलामणा नामथी मुकेश भाई दाढी तरीके ओळखवामां आवे छे एवा सेवाभावी व्यक्तिए आ आखो रोग निवारण जे निदान कैम्प जे योजो छे एनी सर्व जवाबदारी अमने लीधी छे एमणे एनी पाछळनो खर्च पण कर्यो छे प्रचार ने प्रसार नो काम करी दर्दियों सुधी पहुंचा छे अने आजे दर्दियों ने लाइनों लागी अने लगभग 9 डॉक्टरों अलग अलग विभाग ना अत्रे आव्या अने सतत 2.5 कलाक सुधी लाइनों पूरी न थाय त्यां सुधी अमने वर्क कर्यु छे अने घणा बधा दर्दियों तो एटला बधा खुश हता के अमने एक साची दिशा मळी गई छे तो आ मुकेश भाई ने खास हॉस्पिटल पण प्रोत्साहित करे छे कारण के आ विस्तारनी अंदर हॉस्पिटल नुं जे काम छे ए उपरांत एमनुं पण एक काम छे के आ विस्तारमां दरेके दरेक व्यक्ति नी सुखाकारी सर्जाय ए माटे वर्क करी रह्या छे अमे अभिनंदन आपीए छे अने हमणां जे इलेक्शन आवे छे ए इलेक्शनमां जो आवा ज व्यक्तिओ आगळ आवे अने एने जो आगळ वधवानो मोको मळे तो अमने एनो बहु ज आनंद थशे अमे आवा व्यक्तिओने प्रोत्साहित करवा माटे तैयार छे हॉस्पिटल में आवीने आ जे सुंदर काम थयुं बीजा दादा मारी पासे बैठा छे ए 85 थी वधु उमरना छे अमारा बीजा एक दादा छे 90 वर्षनी उमरना छे फ्री सेवाओ आपी रह्या छे अहीं अमारा वसंतभाई पटेल जय माताजी ना उलामणा नामथी ओळखाय छे ते अहींना प्रमुख श्री छे अमारा अमेरिका थी पण अहीं सेवा माटे केटला ट्रस्टीओ आवे छे एमां अरविंद भी आव्या छे મારું નામ વ્યાસ બીનાબેન જીતેન્દ્ર કુમાર હું શહેર મહિલા મોરચાની પ્રમુખ છું અને ચાણસ્માની વતની છું વોર્ડ નંબર 6 માં રહું છું નિદાન કેમ્પ વિશેનો આનો હેતુ બહુ સારો છે કે જે લોકોની આર્થિક પરિસ્થિતિ એમ કે ઢીલી હોય ને જે લોકો સક્ષમ ના હોય મોટી હોસ્પિટલોની અંદર નિદાન ના કરી શકતા હોય એ લોકોને આ કેમ્પ રાખે છે એટલે એ લોકો અહીં નિદાન કરાવી શકે એમના ફ્રીમાં દવા આપવામાં આવે છે સારવાર આપવામાં આવશે પછી જે કંઈ રોગ નીકળશે એ લોકોની પાછળ બી કેર કરવામાં આવશે એવું મુકેશભાઈ દાઢી અને ભાજપ પરિવાર તરફથી આ બધું આયોજન કરવાનું આવે છે જે લોકો આવે એ લોકોને બધાને અહીં જમવાનું છે અમે બધા મહિલા મોરચો અને બધા કાર્યકરો બધા અહીં કોર્પોરેટરો બધી બહેનો બધી સેવા આપવાયા છે સવારથી બધા હાજર જ છે અને બધા હેલ્પ કરીએ છીએ આંખના હૃદયના બીપી ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ નાક કાન ગળાના ઓલમોસ્ટ બધા જ છે અહીંયા હાજર હાલ ડોક્ટર મારું નામ સથવારા અલકાબેન બાહુલ કુમાર ચાણસ્મા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ છું હા આજે આ કેબી જનરલ હોસ્પિટલમાં મુકેશભાઈ પટેલ દાઢી તરફથી જે આ કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં અમે બધા ભાજપના બધા કાર્યકર્તાઓ સેવા આપવા આવ્યા છે અને બહુ સરસ કેમ્પ છે લગભગ 2000 જેટલા દર્દીઓએ સેવા લીધી છે જમવા સાથેનો કાર્યક્રમ છે દરેકને જે અહીંયા લાવ આવશે બધાને અહીંયા જમીને જ જવાનું છે આના પાછળનો હેતુ શું છે આના પાછળનો હેતુ છે કે બધા અહીંયા આવે ને એમને બધાને એકસાથે અહીંયા લાભ સારવાર મળી રહે બધા સસ્તું સારું મળી રહે ફીમાં મેડિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તરફથી કેબી જનરલ હોસ્પિટલમાં આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે જેનું ઉદ્ઘાટન આપણા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ દ્વારા થયું છે આ કેમ્પના આયોજક ભાઈ શ્રી મુકેશભાઈ અને એમની મિત્રમંડળ આ કેમ્પ દ્વારા પ્રજાકીય સેવાનું કામકાજ કરી રહ્યા છે આ હોસ્પિટલમાં આંખ દાંત ગાયનેક કોરોનરી હાર્ટ ડિસીઝ અને બધા જ પ્રકારની સેવાઓ માત્ર 50 રૂપિયાની અંદર ટોકન ફી લઈને કરવામાં આવે છે દાતાઓ તરફથી અને અન્ય સજ્જન વ્યક્તિઓ તરફથી પણ અહીંયા જે સદભાવ વ્યક્ત કરવામાં આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ માત્ર રાજકીય કાર્યકર છે એવું નહીં પણ આ સંસ્થાના પણ એક કાર્યકર છે અને સંસ્થા સાથે એ સંકળાયેલા છે
એટલે આ હોસ્પિટલનું બાંધકામની આખી જવાબદારી મુકેશભાઈએ સંભાળી છે. કોરોના કાળમાં ડૉક્ટરોએ જેવી જવાબદારી સંભાળી હતી એવી જ ઓક્સિજન મેળવવાની જવાબદારી પણ મુકેશભાઈએ સંભાળી હતી. એટલે મુકેશભાઈની જે સેવાઓ છે નોંધપાત્ર સેવાઓ છે. રાજકીય રીતે, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ એમની પ્રગતિ નોંધપાત્ર છે. આપણે ઈચ્છીએ કે એ પ્રગતિ એ અસર કરતા રહે અને સરકારમાં કે સંગઠનમાં એની વધારે નોંધ લેવાય તો આ વિસ્તારની વધારે સારી સેવા કરી શકાશે. સર, આપનું નામ શું છે? સ્વામી વિમલાનંદ મહારાજ. રહેવાસી ક્યાં? હા, ચાણસમાં. આપણે સત્યમેવ સાવણી. આજે આ સર્વરોગ નિદાન કેમ્પ જે ચાણસમામાં મુકેશભાઈ પટેલ મુખ્ય આયોજક તરીકે જે યોજવામાં આવ્યો તેમાં આજુબાજુના ગામના દર્દીઓએ આશરે 2000 ઉપર દર્દીઓએ ભાગ લીધો. રજનીભાઈ પણ આવ્યા હતા, તેઓ પણ આશીર્વાદ આપ્યા. અને આ મુકેશભાઈએ દર્દીઓની દવાનું નિદાન તો કરાવ્યું, સાથે સાથે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરી હતી. બધા દર્દીઓએ ખૂબ શાંતિથી બધા ડૉક્ટરોનો લાભ લીધો. અને મુકેશભાઈ જે આ બધાની સેવા કરે છે એ બધાએ ખૂબ જ એને આશીર્વાદ આપ્યા કે મુકેશભાઈ આવો, વારંવાર આવા, સામાજિકના બધાને આરોગ્યલક્ષી કાર્યો કરતા રહીએ એવા બધાએ ખૂબ ભાવ વ્યક્ત કર્યો. સર, આજે એટલે આ દવામાં જે બધા દર્દીઓને દવા આપવામાં આવે છે તે દર્દીઓને નિદાન સાથે ફ્રી દવા પણ આપવામાં આવે છે, જેથી બધા દર્દીઓને પણ રાહત રહે. બોલો. ભારતીય જનતા પાર્ટી સેવા હી સંગઠનના માધ્યમથી હંમેશા સમાજની વચ્ચે રહી અને સમાજના સુખ દુઃખમાં ભાગીદાર બનતું હોય છે, સમાજની સેવા કરતું હોય છે. ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજની વચ્ચે રહ્યો છે. કોરોના જેવી મહામારીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે સમાજ વચ્ચે, લોકો વચ્ચે રહ્યો છે. ત્યારે સેવા હી સંગઠનના માધ્યમથી સતત આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરવાની વાત એ સતત પાર્ટી દ્વારા ચાલતી હોય છે. આજે અમારા પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ મુકેશભાઈ દ્વારા સરસ મજાનો એક સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને એનો લાભ મળે એના માટે કરવામાં આવ્યો છે. હું મુકેશભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના સમાજ ઉપયોગી પ્રકલ્પો લઈને સમાજને ઉપયોગી થવાની વાત એમણે હંમેશા કરી છે. તો આવા સુંદર કામ માટે પુનઃ મુકેશભાઈને અભિનંદન. તરુણ પ્રજાપતિ સાથે બગાચી ઠાકોર, લાઈવ 24 ન્યૂઝ, ચાણસમાં.